सब पाव पड़ा सड़ो मंगलम श्रीमदर्हं मंगलम जिनसासरो मंगलम सकर संगो मंगलम पूजकामि कृता परा देति जने कृपामन्तरतारयो तद्वात् पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो कमडे धरणेन्द्रे च सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रियेस्तु ज्ञान ध्यान क्रियादि कार्य कुशल प्रद्युम्न जेता गुरु आंतरलोचन मेकमस्ति सुतरां रुद्भासितं यस्य वै ओंकारेणि सततम् ओंकार सेवा परम् सोऽयं सौम्यमनः सदा विजयते श्री सिद्धेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्री भद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्द सूरीश्वर। आज थी एक मधुरी यात्रा नो प्रारंभ। प्रभु महावीर देवनी साधनानी अंतर कथा। परम पावन आचारांग सूत्रना प्रथम श्रुतस्कंदना नौमा ब्रह्मचर्य अध्ययन मा प्रभुरी साधना यात्रानु सुरेख वर्णन भगवान सुधर्मा स्वामी जी आप्यु छे। अने ए सूत्रों ने साबे राखी ने एक मजानी यात्रा आपणे आज थी शुरू करीए छी। प्रभुना माताजी अने पिताजी विदेह थया। प्रभुए मोटा भाई नंदीवर्धन पासे दीक्षानी अनुमति मांगी। नंदीवर्धन कहे छे भाई माताजी गया पिताजी गया अत्यंत शोकाकुल दशामां हूँ छू अने त्यारे तू जवानी वात करे छे। भाईना आग्रह थी प्रभु बे वर्ष गृहस्थपणामां वधु रोकाया। ए बे वर्षमां प्रभुए जे साधना करी એનું મજાનું વર્ણન આચારંગ સૂત્રમાં આવ્યું।
બે વર્ષમાં પ્રભુએ એક સાધનાની ત્રિપદીને ભોગવી છે. બહુ પ્યારું સૂત્ર આવ્યું, ઇગતિ ગતે પિહિતચ્ચે અભિન્નાય દંસણે સંતે. એકત્વાનુભૂતિ, કાય ભુક્તિ અને જ્ઞાતા દ્રષ્ટા ભાવનું ઊંડા, આ ત્રણ સાધનાને પ્રભુએ ગૃહસ્થપણામાં બે વર્ષ સુધી ભોગવી છે. આપણે આ સાધનાને કઈ રીતે જોઈશું? બે રીતે. એક દૃષ્ટિકોણ તો ભગવાન સુધર્માજીએ જ આપ્યો કે આવી સાધના કરવી એક પ્રભુ માટે કદાચ સુકર હતું, આપણે તો એને સાંભળી પણ ન શકીએ, એટલી દુષ્કર આ પ્રભુની સાધના હતી. પણ એ સાધનાને સાંભળ્યા પછી એ સાધનાનું નાનકડું એડિશન આપણા જીવનમાં ચાલુ થાય એ પણ આપણે કરવાનું છે. આખરે પ્રભુની ભક્તિ એટલે શું? અમે લોકો કેસરની વાટકી લઈને ગભારામાં ક્યારે દેખાઈએ? પણ અમે તમારા કરતા પ્રભુના મોટા ભક્ત છીએ, કારણ અમે પ્રભુની આજ્ઞાને ક્ષણે ક્ષણે સ્વીકારીને બેઠા છીએ. તો પ્રભુએ આ જે સાધના જીવનની અંદર આચરીને બતાવી છે એનું નાનકડું એડિશન આપણા જીવનમાં કેમ ઉતરે એ પણ આપણે જોતા જઈશું. તો પહેલી સાધના ત્રિપદી, એકત્વાનુભૂતિ, કાય ભુક્તિ અને જ્ઞાતા ભાવ દ્રષ્ટા ભાવનું ઊંડા. એકત્વાનુભૂતિ એટલે કે આત્માનુભૂતિ, સ્વાનુભૂતિ. પ્રભુ તો સ્વની અંદર જ હતા, આપણે સ્વાનુભૂતિની યાત્રા કરવી છે તો આપણા માટેનો માર્ગ કયો? સવાસો ગાથાના સ્તવરમાં મહોપાધ્યાય યશો વિજય મહારાજે આત્માનુભૂતિ માટેનો એક મજાનો માર્ગ બતાવ્યો. એકતા જ્ઞાન નિશ્ચય દશા નિશ્ચય દયા સુગુરુ તે હને ભાખે જે હ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે. આત્માનુભૂતિ માટે સૌથી પહેલી સાધના છે નિર્વિકલ્પ દશાના અભ્યાસ. તમારા વિચારો ઉપર તમારું નિયંત્રણ સ્થાપિત થાય એટલે આત્માનુભૂતિ માટેનું એક પહેલું અને મજાનું પગથિયું તમને મળી ગયું. અત્યારે વિચારો તમારા નિયંત્રણમાં નથી, તમે એના નિયંત્રણમાં છો. હવે આપણે એ કરવું પડે કે વિચારો પર આપણું નિયંત્રણ સ્થાપિત થાય. એના માટે શું કરી શકાય? ગુજરાતમાં નડિયાદ શહેરમાં એક મૌન મંદિર છે,
એ મૌન મંદિરમાં જઈને આવેલા કેટલાક સાધકોએ મજાની વાત ત્યાંની કરી. એ મૌન મંદિરમાં જવા માટેનો ઘસારો એટલો બધો હોય છે કે આજે તમે રજિસ્ટ્રેશન કરાવો તો 4 મહિને કે 6 મહિને તમારો નંબર લાગે. હવે ધારો કે તમારે 15 દિવસ માટે ત્યાં કણે રહેવાનું છે, ત્યાં એવી મજાની વ્યવસ્થા છે. તમે ત્યાં ગયા સવારે 6 વાગે, તમને એક રૂમ આપવામાં આવશે. એ રૂમમાં તમે એન્ટર થયા એટલે બહારથી એ રૂમ બંધ થઈ જશે. 15 દિવસ સુધી બહારથી એ રૂમ ખોલવાનો નહીં. અંદરથી તમે બંધ રાખો કે ખુલ્લો રાખો, બહારથી એ લોક થઈ ગયો. એ રૂમમાં નથી ટીવી, નથી કોઈ પુસ્તક, તમારે મોબાઈલ સાથે લઈને જવાનું નથી, માત્ર તમારે એકલાય ત્યાં જવાનું છે. સવારના નાસ્તાનો ટાઈમ થાય ત્યારે એવી વ્યવસ્થા છે કે એ રૂમમાં એક પણ બારી નથી, એસી રૂમ છે, બારી એક પણ નથી, માત્ર એક નાનકડી ખીડકી છે. એ ખીડકી એવી છે કે પેલી બાજુથી વેઇટર ચાનો ગ્લાસ અને નાસ્તાની ડીશ મૂકે અને પોતાની સાઈડ બંધ કરી પછી જ તમે તમારી બાજુની ખીડકી ખોલી શકો. તમે ચાનો કપ લીધો, નાસ્તાની ડીશ લીધી, નાસ્તો કર્યો, ફરી એ ટ્રે ત્યાં કડે મૂકી દીધી, તમારી બાજુની ખીડકી બંધ થઈ પછી જ પેલી બાજુની ખીડકી ખોલી શકો. એટલે 15 દિવસમાં એક પણ વ્યક્તિનું મોઢું તમારે જોવાનું નથી. વાંચવાનું કંઈ નથી. એ સાધકોએ અમને કહ્યું કે સાહેબ, અમારી તો કોઈ સાધના એવી હતી પણ નહીં, પણ વિચાર કરીને કેટલો કરીએ, નવી ઘટના તો કોઈ ઘટવાની નથી. 15 દિવસ જૂની ઘટના વિચાર કરીને કેટલો કરીએ, વિચાર કરીને થાકી જઈએ. એકાંત મૌન એક પણ વ્યક્તિનું દર્શન નહીં, આ બધી સિચ્યુએશનના કારણે નિર્વિચાર દશા આપોઆપ મળી જાય. હવે તમને સમજાવું કે નિર્વિચાર દશા સ્વાનુભૂતિ માટે કેમ જરૂરી. તમારું મન એક જ છે, એ મન અનાદિના અભ્યાસને કારણે માત્ર ને માત્ર બહાર રહેવા માટે ટેવાયેલું છે. મારું પ્રવચન અત્યારે ચાલે છે, પણ પાછળ ધબાકો થાય તો તમારામાંથી કેટલા હોય જે પાછળ ન જોનારા હોય. એક નાનકડી ઘટના પરની દુનિયામાં ઘટે છે અને વિચારોના વમળો તમારી ભીતર પેદા થાય છે. વિચાર અને વિભાવ એની સાંઠગાંઠ છે. એક નિમિત્ત મળ્યું, દ્વેષ થાય એવો છે, પણ એ વખતે જો વિચારો પર નિયંત્રણ કરતા તમને આવડે તો તમે તમારા ક્રોધને બિલકુલ નાબૂદ કરી શકો.
ધારો કે તમે રૂમમાં બેઠા છો, સામાયિક લઈને બેઠા છો, એક વ્યક્તિ તમારા રૂમમાં એન્ટર થઈ, તમને એના પ્રત્યે અણગમો છે, એને જોતાની સાથે તમારા મનમાં વિચાર આવ્યો, આ ક્યાંથી આવ્યો અહીંયા, આ હરામખોર નાલાયક અહીં કેમ આવ્યો, શું થયું? ભીતર ક્રોધ જે પડેલો હતો એ ઉદયમાં આવ્યો, એટલે ક્રોધનો એક અંગારો બહાર આવ્યો. હવે એ અંગારા પ્રત્યે બે કામ કરી શકાય. તમે એ અંગારાને ભડકામાં પણ ફેરવી શકો અને એ અંગારા ઉપર રાખ નાખી એને ઠારી પણ શકો. ધારો કે એ વખતે તમને વિચાર આવ્યો, આ માણસ નાલાયક હરામખોર, એણે મારી કેટલી ખરાબ વાતો કેટલી જગ્યાએ કરેલી છે, સુવર હરામખોર નાલાયક, આ વિચારો તમારી ભીતર ચાલે એટલે ક્રોધનો અંગારો સીધો જ ભડકામાં ફેરવાઈ. પણ એ વખતે તમને ખ્યાલ આવે કે હું સામાયિકમાં છું, સમભાવની મેં પ્રતિજ્ઞા લીધેલી છે, આ એક જાગૃતિ તમારી પાસે આવી જાય, તમે પેલા વિચારોમાં ન જાઓ અને તમને એક જ વિચાર આવે કે મારે માત્ર સમભાવમાં રહેવાનું છે, તો એ જાગૃતિ જે આવી એણે રખ્યાનું કામ કર્યું અને અંગારા ઉપર રખ્યા છવાઈ. તો વિચારો પરનું નિયંત્રણ એટલે કે સ્વાનુભૂતિ તરફ જવાનો રસ્તો ખુલ્યો. આ જન્મ શેના માટે બોલો? આ જન્મ શેના માટે? તમે તમારો અનુભવ ન કરો, માત્ર દુનિયાનો અનુભવ કરી અને તમે એથી ચાલ્યા જાઓ, તમારો જન્મ સાર્થક થયો એવું તમે કોઈ પણ રીતે માની શકો ખરા? તમે તમને જ ન ઓળખો. એક બૌદ્ધ ભિક્ષુ એકવાર રડતા હતા. કોકે પૂછ્યું, કેમ રડો છો તમે? ત્યારે એ બૌદ્ધ ભિક્ષુએ કહ્યું કે સાંજે બુદ્ધ ભગવાન પાસે હું જઈશ એમના ચરણોમાં વંદન કરવા માટે, અને એ વખતે કદાચ બુદ્ધ ભગવાન પૂછશે કે તું આનંદ જેવો વિરાગી ભિક્ષુ કેમ ન બન્યો, બુદ્ધલાયન જેવો ત્યાગી ભિક્ષુ તું કેમ ન બન્યો? તો મારી પાસે જવાબ હશે કે પ્રભુ તમે બનાવ્યો એવો હું બનું. એક વાત તમને કહું, તમારો જો કોરો ચેક હોય ને તો અમારા તરફથી ગેરંટી તમને સ્વાનુભૂતિ આપી જ દઈ. જગાર સાથે કહું છું, આપી જ દઈએ. માત્ર તમારો કોરો ચેક જોઈએ. એ ભિક્ષુ પાસે કોરો ચેક છે. એ કહે છે, હું બુદ્ધ ભગવાનને કહીશ, મારા એ પરમ ગુરુને કહીશ કે ગુરુદેવ તમે જેવો બનાવો એવો બનવા હું તૈયાર છું. તૈયાર? તમે ભીની માટીના લોંદા, અમે શિલ્પી, મજા ના આવી જાય? ભીની માટીનો લોંદો શિલ્પીના હાથમાં આવ્યો, એને શિલ્પમાં બદલાતા વાર કેટલી લાગે? તો એ બૌદ્ધ ભિક્ષુ કહે છે,
कि प्रभु ने हूँ कहीश कि प्रभु तमे जेवो बनाओ एवो हूँ बनू ने, पण जो प्रभु पूछसे कि तारू चित्त स्थिर केम नथी तो हूँ शू जवाब आपीश, ये विचारती हूँ रड़ू छू। कारण दीक्षा वक्ते प्रभुए मने नाम आप्यु छे स्थिर चित्त। हवे मारु चित्त स्थिर न होय तो मारो वाक प्रभुए तो शक्तिपात करी दीधो छे। अमे दीक्षा आपी तमारे फ्यूचर प्लानिंग मां जोई छे, फ्यूचर प्लानिंग मां तो रजो हरण छे ने, ઈ અમે તમને દીક્ષા આપીશું ને ત્યારે તમારું નામ બદલશું, પણ એ નામ કેવી રીતે બદલશું ખબર છે? એ નામ એ જ તમારી સાધના બની જાય। હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબ ષોડશ ગ્રંથમાં કહે છે નામન્યાસ એવ શક્તિ પાસ, ગુરુ જે નામ આપે છે એ ગુરુએ શિષ્ય ઉપર કરેલો શક્તિપાત છે। ગુરુ પ્રશમરતી નામ આપી દે, ગુરુ શક્તિપાત કરી દે, તમે એને ઝીલી લો, પછી તાકાત છે તમારી તમે ગુસ્સો કરી શકો? કરી જ ન શકો। તો એ ભિક્ષુ કહે છે કે મારું ચિત્ત હજુ સ્થિર બન્યું નથી, પ્રભુએ શક્તિપાત કર્યો પણ મેં એ શક્તિપાતને જીલ્યો નથી। તો પ્રભુ મને પૂછશે કે તું સ્થિર ચિત્ત કેમ નથી તો હું શું જવાબ આપીશ? તો એ ભિક્ષુની વેદના એ હતી, હું ન હોઉં તો શું હોઉં? એમ મારે તમને પૂછવું છે, તમે ન હો તો શું હો? તમે એટલે આનંદ ઘન આત્મા, આ વિષાદમાં તમને લઈ જનાર તમારું મન છે। તમે માત્ર અને માત્ર આનંદ ઘન છો, એ તમારી આનંદ ઘનતા મારે તમને આપવી છે। બોલો તૈયાર? એકાંત મૌન, મોબાઈલ પણ તમારી પાસે ન હોય, પૂરી દુનિયા જોડે તમે ડિસ્કનેક્ટ થઈ જાઓ, અને સ્વરી જોડે કનેક્ટિવિટી તમારી ચાલુ થઈ, આ બાજુથી ડિસ્કનેક્ટ થાવ, આ બાજુ કનેક્ટ થાવ, એક હાર્ટ નામનો એક બહુ મોટો ફિલોસોફર થયો। એકવાર શહેરથી થોડે દૂર જંગલમાં એ ગયેલો, એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠે, ધ્યાન એ આપણી પરંપરા છે, મારે તમને ધ્યાન પણ શીખવવાનું છું। આપણા લોકો ધ્યાન શીખવા માટે ક્યાં ના ક્યાં પહોંચી જાય, અરે પણ ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા જ તમને શીખવાડી દઈએ। વિદેશમાં તો એક યોગના સેશનની ફી $5,000 હોય છે, અને ત્યાં લોકો લાઈન લગાવીને રજિસ્ટ્રેશન માટે ઉભેલા હોય છે। અમે બહુ જ પ્રેમથી તમને એ જ ધ્યાન, એ જ યોગા આપવા માંગીએ છીએ। એક હાર્ટ ધ્યાનમાં બેઠેલ છે, થોડી વાર થઈ એના ગામનો એક માણસ આવ્યો, પંચાતીઓ માણસ, એણે જોયું, અરે વાહ,
આ સાહેબ તો એકલા અહીંયા બેસી ગયા છે, ત્યાં જઈને બેસી ગયો અને વાત શરૂ કરી નાખી એને તો. હવે શિષ્ટાચાર એવી બલા છે કે તમારી ઈચ્છા ન હોય તો તમારે જોડાવું પડે. એક હાટનો કિંમતી એક કલાક પહેલા એ નકામી વાતોમાં લઈ લીધો. એક કલાક પછી ઊભો થયો અને ઊભો થતા શું કહે છે, તમે એકલા હતા ને એટલે કંપની આપવા માટે બેઠેલા. એક હાટે મનમાં કહ્યું કે ભાઈ મારી કંપની તે તોડાવી, હું મારી જાત જોડે બેઠેલો હતો, દુનિયા સાથે ડિસકનેક્ટ થઈને મારી જાત સાથેની કનેક્ટિવિટી માંડ માંડ સ્થપાયેલી અને તે મારી કંપનીને તોડી નાખી. યુરોપિયન પરંપરામાં એક સૂત્ર છે, ટુ ઇઝ ધ કંપની એન્ડ થ્રી ઇઝ ધ ક્રાઉન. ટુ ઇઝ ધ કંપની એન્ડ થ્રી ઇઝ ધ ક્રાઉન. બે જણા હોય તો કંપની કહેવાય, ત્રણ હોય તો ટોળું. પણ આપણી ભારતીય પરંપરાનું સૂત્ર અલગ છે. આપણે ત્યાં સૂત્ર આ છે, વન ઇઝ ધ કંપની એન્ડ ટુ ઇઝ ધ ક્રાઉન. તમે એકલા હો તો તમારી કંપનીમાં, બે થયા ટોળું ભેગું થઈ ગયું. વન ઇઝ ધ કંપની, તમે એકલા ક્યારે બેસો છો બોલો, તમે માત્ર તમે એકલા ક્યારે બેસો છો? કિસ્સાઓ મોબાઈલ રાખીને જ બેસો છો, રિંગટોન લાગ્યો નથી, કોકરી જોડે વાત ચાલુ થઈ નથી. તો આજનું સૂત્ર પ્રભુની સાધનાનું આ છે કે નિર્વિચાર દશાથી સ્વાનુભૂતિમાં જવાય. કારણ વિચારો તમને માત્ર રાગ દ્વેષ અહંકારમાં, એટલે કે પરભાવમાં લઈ જશે. એ વિચારોને તમે રોકો અને સ્વરી તરફ જવાની કોશિશ કરો. તમારો આનંદ એને તમે ન અનુભવો. તમે ભાવુક લોકો રોજ મહાત્માની પાસે આવતા હો, કેટલાય મહાત્માનું દર્શન વંદન રોજ કરતા હો, એ મહાત્માના મુખ ઉપર જે આનંદ છે એ આનંદ જોયા પછી તમે ક્યારે પૂછ્યું કે સાહેબ આટલો બધો આનંદ ક્યાંથી આવ્યો? મારી પાસે ભૌતિક સામગ્રી વધુ છે, આ ઉપાશ્રય બી તમારો નથી, શ્રી સંઘનો છે. અમારી પાસે તો ઘર છે, કાર છે, ઓફિસ છે, છતાં અમારી પાસે જે આનંદ નથી એ તમારી પાસે છે, શું કારણ ક્યારે પૂછ્યું? અને અમે જવાબમાં એ જ કહીએ કે તારી પાસે આ લફરું છે એટલે જ તું આનંદમાં નથી. જે મારું નથી એને મારું કરીને તું બેસી ગયો છે. તો નિર્વિચાર દશાનો અભ્યાસ કરો, ભલે 10 મિનિટ બેસી જાઓ, વિચારો કરવા નથી. વિચાર આવી ગયો કોઈ તો પણ એમાં ભળવું નથી. આ એક વસ્તુ તમને સમજાવું, વિચારોને જોવા અને વિચારોમાં ભળવું આ બે અલગ છે. 50 કિલોમીટર દૂર એક પહાડ છે, રાતના 12 વાગે એ પહાડથી 50 ફૂટ દૂરના ગામડામાં રહેલ એક માણસ બાથરૂમ જવા માટે ઉઠ્યો. એની નજર પહાડ ઉપર ગઈ, પહાડ ઉપર જંગલમાં આગ લાગે,
50 કિલોમીટર દૂર આગ છે, એ આ ઘેરે અહીંથી દેખાય છે, દેખાય છે, પણ એ આગરી અસર એને કી થાય ખરી? એ આગરી ગરમી એને લાગે ખરી? પણ બાજુમાં સગડી હોય તો, બાજુમાં જ સગડી છે તો એની અસર થવાની, ગરમી લાગવા. પેલામાં આગ જોવાય, બીજામાં આગની અસર થઈ. આગ દેખાઈનો મતલબ શું થયો? આગને જોઈ ખરી, પણ આગની કોઈ અસર એના ઉપર નથી. પેલામાં આગ એટલી નજીક છે કે આગની અસર એને થાય છે, ગરમી લાગે છે, પરસેવો વળે છે. તો હવે પ્રેક્ટિકલ સાધના આ કરવી છે, 10 મિનિટ આંખું બંધ કરીને બેસી જાઓ, વિચારો કરવાના, વિચાર આવી ગયો એને જોઈ લો. કારણ કે વિચાર તમે નથી. યાદ રાખો, શબ્દ ઔદ્યોગિક ઘટના છે અને એટલે શબ્દને પકડવામાં આવે છે. વિચાર એ પણ ઔદ્યોગિક ઘટના છે, વિચારોને પણ પકડી શકાય છે. આજે ટેલિપથીનો ઉપયોગ યોગીઓ કરે છે. એક યોગી અહીંયા છે, બીજા યોગી 200 કિલોમીટર દૂર છે. વિચાર અહીંથી મૂકશે, એ વિચાર 200 કિલોમીટર દૂર રહેલા યોગી તરત જ પાછી જશે. એટલે વિચારો જે છે એ પણ પૌદ્ગલિક છે, એને પકડી શકાય છે. તમે નથી શબ્દમાય, નથી વિચારમાય, તમે જ્યોતિર્માય છે. હવે વિચાર એટલે હું નહીં, શબ્દ એટલે હું નહીં, આ જો પહેલું લેસન તમારે શીખવામાં આવી ગયું તો વિચાર વિચાર છે, તમે તમે છો. એના માટે હું 2 શબ્દ આપું છું. વિચારો ચિત્તાકાશમાં છે. તમે ચિદાકાશમાં છો. તમે ક્યાં છો? અમે ક્યાં છીએ? અમે લોકો ચિદાકાશમાં છે. ચિત એટલે જ્ઞાન. અમારું જે આત્મજ્ઞાન, અમારી આત્માનું ભૂતિ, એમાં જ અમે 24 કલાક રહીએ છીએ. તો તમે રોજ ચિદાકાશમાં વિચારો હોય, ચિત્તાકાશમાં. તો વિચાર હોય કે ન હોય તમને શું ફરક પડે? કોઈ જ ફરક ન પડે. વાદળા આકાશમાં છે, તમે છત્રી નીચે છો, વાદળા છે કે નહીં, કે વરસે છે કે નહીં, તમને કોઈ ફરક પડતો નથી. તમે ચિદાકાશમાં છો, વિચારો ચિત્તાકાશમાં. આજના યુગમાં એક બહુ મોટા યોગી થયા ગુરુજી, એમ એ સાધના કરાવતા સેંકડો લોકોને એમણે સાધના ઘોટાવી. પહેલાં તો કેવી રીતે સાધના ઘોટાવે? કે 1 કલાક સાધનાની સમજૂતી આપે, પછી એને કહી દે એકાંતમાં એક રૂમમાં તું પહોંચી જા, વિચાર આવે તો જોવાનો, વિચારમાં જવાનું નહીં, તારે માત્ર તારી ભીતર જવાનું છે. એ પછી એમણે એક વિશિષ્ટ સાધનાનો પ્રયોગ એકવાર કરાવ્યો. રશિયામાં ગુરુજી એમ રહેતા હતા. રશિયાના તિફલિસ નામના શહેરમાં 30 ચુનંદા સાધકોને એમણે બોલાવ્યા. 1 મહિના માટેની સાધના હતી. આનાથી પણ મોટો હોલ, એ હોલમાં 24 કલાક 30 સાધકોએ રહેવાનું 1 મહિના સુધી. ગુરુજીએ
આગળની સાંજે પ્રવચન આપતા કહ્યું કે આ 30 દિવસમાં એક શબ્દ પણ મારે બોલવાનો નથી, શબ્દોની દુનિયામાં મારે કે તમારે જવાનું નથી, તમારે માત્ર ને માત્ર ભીતર જવું છે. પછી ગુરુજી એમ કહે છે કે અત્યાર સુધી તમે એકલા રૂમમાં હતા અને તમે સાધનાને પ્રગાઢ બનાવી છે. આજે તમારા માટે કસોટી એ છે કે આજ હોલમાં 30 જણાએ રહેવાનું છે. આખો 24 કલાક તમે બંધ કરી શકવાના નથી, તમારી આંખ ખુલે અને એ વખતે બીજી કોઈ પણ વ્યક્તિ કંઈક કામ કરતી હોય અને એનો વિચાર જો તમારા મનમાં આવે કે ફલાણી વ્યક્તિ આમ કરે છે, એ જ વખતે તમારી સાધના પૂરી થઈ ગઈ, તમારે હોલ છોડી નીકળી જવા. બીજો શું કરે છે એની નોંધ તમારું મન લે, તમારી સાધના પૂરી થઈ ગઈ, તમારે પછી આગળ આમાં વધવાનું નથી. મારે એવા સાધકો જોઈએ છે 30 દિવસ સુધી જે માત્ર ને માત્ર સ્વમાં જ ઉતરેલા હોય, પરનો વિચાર સુદ્ધા ન આવે. આપણી ક્રિયાઓમાં આપણે એકદમ એકાગ્ર કેમ નથી બની શકતા? ઉપાધ્યાય યશોભાઈ મહારાજે યોગ વિશેની ટીકામાં શરૂઆતમાં જ પ્રણિધાનની વાત કરી. પ્રણિધાન એટલે તે તે ક્રિયામાં ચિત્તનું જોડાણ. તમે દર્શન કરો છો તો એક ક્રિયામાં ચિત્તને પૂરેપૂરું મૂકી દો, તમે પ્રતિક્રમણ કરો છો તો એક ક્રિયામાં મનને પૂરેપૂરું જોડી દો. તો ચિત્તને તે તે ક્રિયામાં પૂરેપૂરું જોડી દેવું એ પ્રણિધાન. ત્યાં સુધી એમણે કહ્યું કે જો તમારી ક્રિયા પ્રણિધાન વગરની હોય તો એ દ્રવ્ય ક્રિયા છે, તુચ્છ છે, નકામી છે, એનો કોઈ અર્થ નથી. આપણે ધ્યાન કરીએ એનું સીધું રિઝલ્ટ એ છે કે આપણી બધી જ ક્રિયાઓ પ્રભુએ કહી છે એ રીતે થાય. અત્યારે એક પણ ક્રિયા પ્રભુએ કહી છે એ રીતે થાય છે? દેરાસરમાં તમે જાઓ, ભાષ્યમાં ચૈત્યવંદન ભાષ્યમાં સ્પષ્ટ લખ્યું ટીડીસી નિરીક્ષણ વિરહી. દેરાસરમાં તમે ગયા, પગથિયા ચડી રહ્યા છો, તમારા માટે એક સૂત્ર આપ્યું, ત્રણેય દિશાએ જોવાનું તમારું બંધ થઈ ગયું, માત્ર ને માત્ર પરમાત્માની દિશામાં જ તમારે જોવાનું. લલિત વિસ્તરામાં હરિભદ્ર સ્વામી મહારાજે સાધુ કે શ્રાવક જે દેરાસરમાં જાય અને ચૈત્યવંદના કરે એ કેવો હોય એનું માર્મિક વર્ણન આપ્યું. બહુ જ મજાની ભાષામાં, પ્રાંજલ ભાષામાં વર્ણન આવ્યું, ભુવન ગુરવ વિનિવેશિત નયન માનસ. પ્રભુ પર જેની આંખો અને જેનું મન બિલકુલ સ્થિર થઈ ગયું છે એવું સાધક ચૈત્ય વંદન કરે છે. તો આપણા માટે તો ધ્યાન એ ગળથૂથીની વસ્તુ છે. એક પણ ક્રિયા એકાગ્ર થઈને તમે ન કરો તો ચાલી શકે જ નહીં. પ્રતિક્રમણ કોણ કરે છે? તમારું શરીર. તમે તો ક્યાંય ભાગેલા હોવ છો. ચૈત્યવંદન આજે સવારે કર્યું, કોણે કર્યું? અને અત્યારે વ્યાખ્યાન કોણ સાંભળે છે?
વ્યાખ્યાન કોણ સાંભળે છે? એટલે મેં એક સૂત્ર તમને આપેલું, ધેર શુડ બી ધ ટોટાલિટી, ધેર શુડ બી ધ ટોટાલિટી. તમે અડધો કલાક કે પોળો કલાક પ્રવચનને સાંભળો, પણ એ સમગ્રતાથી સાંભળો. તમારું મન, તમારું ચિત્ત, તમારા કાન, તમારું શરીર પૂરું એકાગ્ર થઈ ગયેલું હોય, તમે પ્રભુમય બની ગયેલા હો. એ ક્ષણોમાં તમારું અસ્તિત્વ પ્રભુમય બનેલું હોય. ગુરુજી એ સાધના શરૂ કરાવી. શરૂઆતના 5 દિવસમાં 25 સાધકો નીકળી ગયા. સાધકો નિષ્ઠાવાળા હતા. ગુરુ કે એ રીતે સાધના થાય. અને ગુરુએ કહ્યું છે, કોઈ પણ વ્યક્તિને જોયા પછી સેટ પણ કોઈ વિચાર આવ્યો તો તમારે બહાર ભાગી જવાનું. માત્ર 5 સાધકો રહ્યા. એ 5 સાધકો 30 દિવસની સાધના પૂરેપૂરી કરે છે. હવે ગુરુજી એને જાણવું છે કે 30 દિવસની આ સાધનાનું રિઝલ્ટ આ લોકોને શું મળે. 5 સાધકો હતા, એમાં પણ શ્રેષ્ઠ સાધક એક હતો ઓસ્પેન્સ્કી. ઓસ્પેન્સ્કીને લઈને ગુરુજીએ 31મી સવારે નાસ્તો કરીને એ જ શહેરની બજારમાં ફરવા માટે નીકળે છે. ઓસ્પેન્સ્કી એ બજારને જુએ છે, વેપારીઓને જુએ છે, ગ્રાહકોને જુએ છે. એ ગુરજી એફને કહે છે, આખું શહેર બદલાઈ ગયું લાગે છે. ઓસ્પેન્સ્કી ગુરજી એફને કહે છે, આખું શહેર બદલાઈ ગયું લાગે છે. મહિના પહેલાં હું આવ્યો ત્યારે તો આ શહેર અલગ હતું, આજે શહેર અલગ છે. ગુરજી એફ સમજી ગયા કે સાધનાનો પ્રભાવ એના ઉપર આવી ગયો છે. કારણ 30 દિવસ પહેલા જ્યારે ઓસ્પેન્સ્કી આ શહેરમાં આવ્યો ત્યારે એને પરની દુનિયા વાસ્તવિક લાગતી હતી. વેપારીઓ કંઈક આપી રહ્યા છે, ગ્રાહકો કંઈક લઈ રહ્યા છે, પૈસાની દેવળ દેવળ થઈ રહી છે, આ બધું એને વાસ્તવિક લાગતું હતું. 30 દિવસની સાધના પછી આ બધું જ એને વ્યર્થ, મિનિંગલેસ લાગે છે. અને એટલે કહે છે, બધું બદલાઈ ગયું છે. ગુરજી એમ કહે છે, શહેર નથી બદલાયું, એ લોકો બદલાયા નથી, તું બદલાઈ ગયો છે. તને આ બધું વ્યર્થ, મિનિંગલેસ લાગે છે. અને એનું કારણ તારી 30 દિવસની સાધના. ઓસ્પેન્સ્કીને જે અનુભવ થયો ને, એ અનુભવની વાત સમાધિ શતકમાં મહોપાધ્યાય યશુભાઈએ મહારાજે આપી. ગુજરાતી ભાષામાં સમાધિ શતક ગ્રંથ લખાયેલો છે. એની એક બહુ પ્યારી કડી આવી, જંગમ જગ સ્થાવર પરે જાકુ ભાસે નિત્ત, સુ ચાખે સમતા સુદા અવર નહીં જડ ચિત્ત. જંગમ જગ સ્થાવર પરે જાકુ ભાસે નિત્ત. પ્રશ્ન કરવામાં આવ્યો કે સમભાવ અમારી ભીતર આવ્યો છે કે નહીં, એની પારાસિસી શું? સામાયિક કરો ને સમભાવ તો આવી જ જાય. બરોબર, ઘરે બી બનતેનું પંચક થાળ એવું છે,
એ સ્વભાવમાં તમને લઈ જ જાય. તો પ્રશ્ન કરે છે શિષ્ય કે સ્વભાવ અમારી ભીતર આવ્યો છે કે નથી આવ્યો? રાગ દ્વેષ અહંકાર અમારા શિથિલ બન્યા છે કે નથી બન્યા? એની પારાશિષી શું? ત્યારે આ પારાશિષી આપી, જંગમ જગ સ્થાવર પરે ચાકુ ભાસે નિત્ત. હાલતું ચાલતું જગત જેને સ્થિર લાગે, શું છે આ બધું? આ બધી ક્રિયાનું શું અર્થ? અને આ જ વાતનું ડેવલપમેન્ટ બીજી એક કડીમાં ઉપાધ્યાયજી ભગવંતે આપ્યું. રૂપાધિકો દેખવો કહન કહાવન કૂટ, ઇન્દ્રિય યોગાધિક બને એ સબ લૂટા લૂટ. તમે છે ને બીજા ગ્રંથો વાંચો કે ન વાંચો, એક સમાધિ શતક ગ્રંથ બરોબર વાંચી લો તો પ્રભુની સાધનાના હાર્દ સુધી તમે પહોંચી જશો. બહુ પ્યારી કડી આવી, રૂપાધિકો દેખવો, કંઈક તમે જોયું, કંઈક બોલ્યા તમે, શું અર્થ આ બધાનો? એ પોતે જ વિચાર કરો, તમે જે બોલી રહ્યા છો એમાંથી સાર્થક કેટલું અને નિરર્થક કેટલું? તમને ખ્યાલ છે, એક નાનકડો દીકરો વંદિતું બોલતો હોય અને મારા સાહેબ કહી દે કે આ દીકરો પહેલી વાર વંદિતું બોલે છે, એના પિતાજી એની જોડે બેઠેલા છે, એને ભૂલ હશે તો એના પિતા કાઢશે, તમારે કોઈ ભૂલ કાઢવાની નહીં, પણ એક ભૂલ આવે અને 25 જણા ભૂલ કાઢે છે. કેમ? કારણ શું? મને આવડે છે. એ ત્યાં કડે જે બોલવાનું થયું એની પાછળનું કારણ મને આવડે છે. કોઈ બે જણા વાત કરતા હોય કાશ્મીરની, દલ સરોવરની, તમે કાશ્મીર જઈ આવેલા છો, તમે બેઠેલા છો, તમે બહુ જ રહો ને તો તમને ધન્યવાદ આપી, તમે બહુ જ રહી શકવાના જ નહીં. હું કાશ્મીર જઈ આવેલો છું, ખબર કેમ પડે પહેલા? હા હો, દલ લેખમાં તો હું બી ફરેલો છું, મેં તો આખી બોટ જે છે ને બે દિવસ માટે ભાડે રાખી લીધી, અને દલ સરોવરમાં આખું આમથી તેમ મેં ઘૂમી લીધું. બોલ્યા વગર તમે રહી શકો? કારણ હું ત્યાં ગયેલો છું, મારે બતાવવું છે. એટલે 95%, 99% તમારા શબ્દોની પાછળ તમારો અહંકાર છે. તો બહુ પ્યારા શબ્દો આવ્યા, રૂપાધિકો દેખવો કહન કહાવન કૂટ, ઇન્દ્રિય યોગાધિક બને એ સબ લૂંટા લૂંટ. મનોયોગ અને આખરી કે જીભની ઇન્દ્રિય એ ભેગા થયા અને સત્યાનાશ વાળી નાખ્યો. તો પ્રભુની અમૃતમય સાધનાને આપણે સાંભળવી છે, અને એ સાંભળ્યા પછી એ સાધનાની નાનકડી પણ આવૃત્તિ આપણા જીવનમાં કેમ આવે એના માટે વિચાર કરવો છે. તો ગ્રહસ્થ અવસ્થામાં પ્રભુએ એક સાધના ત્રિપદી ગોઠવી, આત્માનુભૂતિ, કાય ગુપ્તિ અને જ્ઞાતાભાવ દ્રષ્ટાભાવનું પુણ્ય. આજે આપણે પહેલું જ ચરણ લીધું આત્માનુભૂતિ, અને એના માટે આપણે જોયું કે જો વિચારો ઉપર નિયંત્રણ કરતા આપણને આવડે તો આપણે આપણા ઉપયોગને પરમાથી સ્વમાં મૂકી શકીએ.
सैकड़ों साधना ग्रंथों सार एक ज वाक्य में तमने कहूँ उपयोग ने परमाती स्वमां मुकवानो छे। बस ए प्रभुरी कृपा अपना बद्धा ऊपर उतरे और प्रभुरी आ मंगलमय साधना श्रवण करता अपने पर ए साधना एक नानकड़ू संस्करण अपना जीवन की अंदर झंकृत कर सकिए एवं प्रभु पास। भगवान की जय। वचन नो टाइम।